वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब हेतथी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथू तरंग 28मू भक्तराज माचा खाचर ने श्रीजी महाराज वरदान आपसे ए प्रसंग आपणे आ तरंग में श्रवण करीशु। श्री हरि के स्तुति करी के नृपति परम सुजान संत की पूजा कीन तब अति आदर ही आन। श्री हरि के स्तुति करके नृपति परम सुजान संत की पूजा कीन तब अति आदर ही आन। परम सुजान दरबार माचा खाचरे आवी रीते श्रीहरिनी स्तुति करी। काले श्रवण कर्यु हतु ने पछी अत्यंत आदर भाव थी संतोनी पूजा करी। जेम भगवाननी पूजा करिए एम भगवाननी प्रसादीनी वस्तुए करीने भगवानना संत अने भक्तनी पण पूजा करता शीखीए। वचनामृतमां श्रीजी महाराज एम कहे आ महाराजना शब्दो छे। मध्यनुं वचनामृत 28मू महाराज एम बोल्या के भगवानने राजी करवानो ए ज उपाय छे जे मन कर्म वचने करीने भगवानना भक्तनी सेवा करवी ते। भगवाननी पूजा करीए भगवाननी सेवा करीए खूब सारी बात छे पण भक्तनी सेवा करीए संतनी सेवा करीए शास्त्र प्रमाणे ए वधारे वधारे सारी बात छे। उका खाचर ने महाराजे वखाण्या वचनामृतमां सेवाना अंग माटे श्रेष्ठमां श्रेष्ठ जेने पदवी मळी होय इलकाब मळ्यो होय श्रीजी महाराजना अंतरना आशीर्वाद मळ्या होय એવા જો કોઈ ભક્ત હોય તો ઉકા ખાચર। અને ઉકા ખાચર કોની સેવા કરતા હતા? 500 સાધુના ધોતિયા ધોવા, 500 સાધુ માટે રોડ વાળવો, 500 સાધુનું નાનું મોટું કામ કરવું, આના સિવાય બીજી કોઈ એમની સેવા હતી નહીં। પ્રત્યેક મુનિવર્યને એક એક નવું વસ્ત્ર ઓઢાડ્યું, ફૂલોના હાર પહેરાવ્યા અને તેમની પ્રાર્થના કરી। આપણે ત્યાં સત્સંગમાં એક કથા છે, એક બહુ સારા ભગવાનના ભક્ત એને સમાધિ કરાવી, સમાધિમાં અક્ષરધામમાં ગયા। અક્ષરધામમાં એક સોનાનો મહેલ બનતો હતો, પૂછ્યું આ શું? અક્ષરધામમાં પણ આવી રીતે નવા નવા મકાનો બને છે? હા, આ નવું ભવન અક્ષરધામમાં એક નવા મુક્ત આવે છે એના માટે બને છે। એવો તે કેવો મુક્ત હશે કે જેના આવતા પહેલા આટલું સરસ મકાન, આટલું મોટું મકાન બને છે?
કોણ છે એ ખબર પડી, સાંભળ્યું ત્યારે ખબર પડી એ તો પોતે જ હતા. મારું એવું શું પુણ્ય, તમે ભગવાનને અર્થે કેટલું મોટું મંદિર કરાવ્યું, ઠાકોરજીની કેટલી બધી સેવા કરી, એટલા માટે તમારા માટે અક્ષરધામમાં અત્યારથી જ તમારા આવતા પહેલા આ મકાન તૈયાર છે, મહેલ તૈયાર છે. પછી પંક્તિ થઈ જમવાની, એમાં મહારાજ પીરસવા માટે આવે, સંતો પીરસવા માટે આવે સમાધિમાં. હ આમની પંક્તિમાં જ્યાં સ્થાન હશે ત્યાં આવે, ત્યાં સુધી બધું ખાલી થઈ જાય. આ બાજુથી આવે તો એ ખાલી થઈ જાય, આ બાજુથી આવે તો એ ખાલી થઈ જાય. પૂછ્યું કે મહારાજ મારો કોઈ વાક અપરાધ ગુનો મારી પાસે આવે ત્યાં ખૂટી જાય બધું. ત્યારે શ્રીજી મહારાજે હસતા હસતા કહ્યું, તમે મંદિરોની સેવા ખૂબ કરી પણ ક્યારેય અમારા સંત કે ભક્તને જમાડ્યા નથી, એટલા માટે તમને રહેવા માટે મકાન મળશે પણ ખાવા માટે. ટૂંકમાં જીવનમાં એકવાર અથવા વર્ષમાં એકવાર સંતોને જમાડીએ, વર્ષમાં એકવાર ભગવાનને થાળ આપીએ, વર્ષમાં એકવાર ગાય અને બ્રાહ્મણની સેવા કરીએ, વર્ષમાં એકવાર કોઈક ગરીબ આપણે રોડ ઉપર જતા હોઈએ. અમે ગુરુજીની સાથે દક્ષિણ ભારતની યાત્રાએ હતા, સાંભળજો. યુઝવલી આપણા ઇન્ડિયામાં મંદિરની આગળ કોઈ માગનારા ઊભા જ હોય, અને એક બે ઊભા હોય તો હજી કોઈકને શ્રદ્ધા થાય, લાઈન લાગી હોય, ખબર છે ને. એમાં કોઈક સાચા પણ હોય ને કોઈક ખોટા પણ હોય, આપણે પણ સમજીએ છીએ. હરિભક્તો આગળ હતા, ગુરુજીના સંતો મેં પાછળ હતા, એટલે આગળ ચાલનારા હરિભક્તો મોટું ટોળું ને સારા કપડાં આવું જોઈ પેલા ભિખારી લોકો ફરી વળ્યા, એટલે આગળના હરિભક્તો ગમે તેમ બેફામ બોલી પેલા લોકોનું અપમાન કરી એને ધક્કો મારવા લાગ્યા. ગુરુજીએ ત્યાં ને ત્યાં હરિભક્તોને રોક્યા અને હરિભક્તોને ટકોર કરી કે ઠાકોરજી તમને આવી રીતે અપંગ રાખ્યા હોત તો શું થાત. અરે ગુરુજી પણ આવા કેટલા હોય. ગુરુજી કે આપણાથી થાય તો આપીએ, આપણાથી ન થાય તો આપણે અપમાન ન કરીએ, અનાદર ન કરીએ. બધા હરિભક્તો પાસે જેટલા ઊભા હતા ને એ બધાને કંઈક નાની મોટી વસ્તુ પૈસા અપાવ્યા ગુરુજી. ગુરુજીનો આગ્રહ છે પૈસા બને ત્યાં સુધી ન આપો, ખાવાની કઈ વસ્તુ હોય, કેળા છે, ફ્રૂટ છે, કપડાં છે, એવી વસ્તુ આપો. પણ એવી દરેક વસ્તુ જગ્યાએ આપણી સાથે વસ્તુ હોય નહીં. નાનામાં નાના જીવ પ્રત્યે તમે જુઓ, ભગવાનના મંદિરમાં છે ને, ભગવાનના દરવાજે ઊભો છે ને. દયા ધર્મ કો મૂલ હે પાપ મૂલ અભિમાન. આપણા હૃદયમાં દયા છે તો જ સમજો આપણા હૃદયમાં ધર્મ છે, દયા નથી તો ધર્મ જ નથી. વર્ષમાં એકાદ વાર ગમે ત્યાં આપણે ગયા હોય, ભારતમાં કોઈ જગ્યાએ સમયો આવે, કોઈ ભૂકંપ આવે, કોઈ અતિવૃષ્ટિ થાય, કોઈ અનાવૃષ્ટિ થાય, કોઈ અનાથ હોય, કોઈ વિધવા હોય, કોઈ ગરીબ હોય, ગરીબનો બાળક હોય, કોઈક પ્રકારની મુશ્કેલી હોય, આપણને ખબર પડે, આપણને જાણવા મળે. મારે કહેવું ન જોઈએ પણ આજે કહું કથામાં, વર્ષો પહેલાં મેં એક લેખ વાંચેલો, ધીરુભાઈ અંબાણી મૃત્યુ પામ્યા ત્યારે, બહુ સરસ આર્ટિકલ હતો, એમના વિશે શ્રદ્ધાંજલિ, ઘણા બધા દુનિયાભરના વ્યક્તિઓની સારી સારી વાતો હતી, એમાં અમિતાભ બચ્ચને એક બહુ સરસ એના વિશે વાત કરી હતી. એના જીવનમાં બહુ મોટું સંકટ આવ્યું અને ધીરુભાઈ અંબાણી કેવી રીતે એને મદદ કરી આ વાતનો ખુલાસો એને પહેલી વાર જાહેરમાં કરેલો, એમાં લખ્યું હતું, મને બહુ ખબર નહીં કે પહેલી વાર હું ખુલાસો કરું છું, મારી આંખો અને હૃદય આજે ભીનું છે કે આવો એક વ્યક્તિ આપણી વચ્ચેથી વિદાય થયો છે. ખબર પડે તમને કોઈકને મુસીબત છે તો આપણે કેરોસીન ન નાખીએ, એ પણ સેવા છે. કોઈકના ઘરમાં આગ લાગે, આપણાથી થાય તો પાણી લઈને જઈએ પણ લાકડા લઈને ન જઈએ, કેરોસીન લઈને ન જઈએ. આજના મોટા ભાગના શું કરે છે, દાજિયા ઉપર ડામ દે. એક તો ગરીબ હોય અને એને પછી લાત મારે, આ અપરાધ ભગવાન ક્યારેય સહન કરતા નથી. સંતોને વસ્ત્ર ઉઢાડ્યા. અરે 64 પદીમાં કેવું સરસ સ્વામીએ લખ્યું, સંતને પૂજીને પટ પ્રીતે શું પહેરાવ્યા,
તેણે ઢાકિયા સહુના ઘટ ભલામન ભાવ્યા. એક જમતા બોલ્યો શંખ અસંખ્ય થે સો સર્યો. સ્વામી કહે એક ભગવદી ભક્તને જમાડે ને તો આખા બ્રહ્માંડને જમાડેનું પુણ્ય મળે. હા, એકાદ ભગવાનના સારા સંત કે ભક્ત એને વસ્ત્ર ઓઢાડે ને તો આખા બ્રહ્માંડના જીવોને વસ્ત્ર ઓઢાડે ને આટલું ફળ મળે. માટે સંતને, ભગવાનના ભક્તને, ગાયને કે ગરીબને, બરાબર, જ્યારે જ્યારે આપણને અવકાશ મળે ત્યારે અવશ્ય પણ એની સેવા કરી લઈએ. એના માટે જ ભગવાને આપણને જીવન આપ્યું છે, એના માટે જ. ફૂલોના હાર પહેરાવ્યા, તેમની પ્રાર્થના કરી, હે સંતો, આપનો અને શ્રીહરિનો સમાગમ મને અહોની સદા રહે, કુસંગ ક્યારેય થાય નહીં એવું હું અત્યારે આપની પાસે વરદાન માગું છું. બે વસ્તુ માગી, આપો તમારા જનનો સંગ રે, તમારો અને તમારા ભક્તનો મને નિત્ય સંગ આપજો. સાધુ નામ તે પ્રિયાણમ મમ ભવતુ સદા સંગ એકાંતિકાનામ. તમારા એકાંતિક ભક્તોનો મને નિરંતર સંગ રહે. અને બીજું, કુસંગથી મને કાયમને માટે દૂર રાખજો. આપણે પણ આ બે જ વસ્તુ ભગવાન પાસે માગવા જેવી છે, બે જ વસ્તુ, બીજી કોઈ વસ્તુ માગવાની જરૂર નથી. ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરો, મહારાજ તમારા એકાંતિક ભક્તોના સંગમાં રાખજો. એટલે એટલી વાત નક્કી છે, એકાંતિક આપણને એકાંતિક કરી જ દેશે. અને કુસંગથી મહારાજ દૂર રાખજો, એનાથી મારી રક્ષા કરજો. સોનીના સો અને લુહારનો એક, એકાંતિક ભક્તની સાથે રહેનારા બધા માણસને આ લાગુ પડે વાત. કઈ વાત? એકાંતિકનો સંગ કરો છો પણ કુસંગનો ત્યાગ તમે નથી કર્યો તો તમારા ઉપર બહુ મોટું વિઘ્ન છે. ક્યારેક માયા તમને ખલાસ કરી નાખશે, કુસંગ તમને સત્સંગથી દૂર કરી નાખશે. સારા સારા હરિભક્તોના ઘરમાં એના દીકરાઓ સારા સત્સંગી હોય પણ તેમ છતાં કેવા મોટા પ્રશ્નો ઉદ્ભવે છે તમે બધા સાંભળો છો, અમારા કરતા વધારે જાણતા હશો. બાપા રામ જેવા હોય પણ દીકરો કોના જેવો થાય? રાવણ જેવો થાય. કારણ શું? ઘરમાં એકાંતિક છે પણ છોકરાને કુસંગ છૂટ્યો નથી. એટલે ગમે ત્યારે કુસંગ કહેવાય છે ને, સોનીના સો અને લુહારનો એકાદ વાર પણ કુસંગના ઝપેટામાં એ છોકરો ચડશે પછી એને કાઢવો મુશ્કેલ છે. એટલા માટે પહેલી શરત તો કુસંગથી દૂર થવું એ છે. એટલે ગુણાતાન સ્વામી બોલ્યા, ચડિયાતા મહાપુરુષ મળે તેનો સંગ કરવો અને ચડિયાતા કદાચ ન મળે, આપણા કરતા ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યમાં શ્રેષ્ઠ હોય એવા કદાચ ન મળે તો સ્વામી એમ કહે ઉતરતાનો તો કરવો જ નહીં. પીપા પાપન કીજીએ તો પુણ્ય કિયા સો બાર, અગર કિસી કા લિયા નહીં તો દિયા બાર હજાર. કુસંગથી ડરીએ, કાળા નાગથી ડરીએ એમ કુસંગથી દૂર રહીએ. કુસંગ એટલે શું? ત્રણ પ્રકારનો કુસંગ, બહારનો કુસંગ, સત્સંગનો કુસંગ અને અંદરનો કુસંગ. બહારનો કુસંગ એટલે જે વ્યસની હોય, કુસંગી હોય, ફેલફતરુ કરનારા હોય, તમારા દીકરાને એટલી જ સલાહ આપો કે બેટા જે વ્યસની હોય, ખોટું કામ કરનારા હોય, ખોટું બોલનારા હોય, ખોટું જોનારા હોય, એવાનો સંગ ક્યારેય ન કરતો, એવાને મિત્ર ક્યારેય ન બનાવીશ. સારા સારા હરિભક્તોના જીવનમાં કેવા કેવા દાખલા બને છે બોલો. એક સારા હરિભક્તોનો દીકરો કોલેજમાંથી એને સંગ થયો, આ મિત્રોનો, મુસ્લિમ મિત્રોનો, અને છોકરો એટલી હદ સુધી કે હરિભક્તના ઘરનો દીકરો મુસલમાનને પરણવા તૈયાર થઈ ગયો છે અત્યારે. શું કરશો? કયો કોણ અટકાવશે? કહેવાય છે ને, રોગ અને શત્રુ આ બંને વસ્તુ નાના હોય ને ત્યારથી જ એને કાપો, ત્યારથી એને ટાળો તો અટકશે, બાકી ક્યારે અટકવાના નથી. આટલી સલાહ આપો, બહારના કુસંગથી બચીએ,
સત્સંગનો કુસંગ. કયો સત્સંગનો કુસંગ? મંદિરમાં આવી બરાબર ધર્મને ભક્તિની વાતને ગૌણ કરનારા હોય, હિંમત વિનાની વાત કરનારા હોય, સંતને ભક્તની નબળી વાત કરનારા હોય એવાથી દૂર રહીએ. થાય તો સારી વાત કરીએ, આ સત્સંગનો કુસંગ છે. એકાબીજાનું ઘસાતું બોલવું આ સત્સંગનો કુસંગ છે. મંદિરમાં આવીને સ્ત્રી પુરુષોની મર્યાદા તોડવી આ સત્સંગનો કુસંગ છે. ગુરુજીએ બહુ સરસ વાત કરી હતી, તમને ખબર હોય કે ના ખબર હોય, કે મંદિરમાં આવ્યા પછી, મંદિરમાં આવ્યા પછી જરૂર વિના સ્ત્રી સાથે બોલે છે તો સાધુને જેવું પાપ લાગે છે ને એવી રીતે ગ્રહસ્થને પણ પાપ. તમે મંદિરમાં આવો છો ત્યારે તમે ગ્રહસ્થ નથી. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ મંદિરમાં આવ્યા પછી આ રીતે રહેવું, સ્ત્રીને પુરુષો માટે કરી આજ્ઞા. આ બધા કુસંગ છે. પછી બહેનોનું ટોળું બેઠું ત્યાં પુરુષ જઈને બેસી જાય, મંદિરમાં સેવા કરે, સેવા નહીં, કુસેવા છે આ તો. તમે તમારું નહીં કેટલાનું બગાડો છો, ચાલે જ છે ને? આ સત્સંગનો કુસંગ છે, એનાથી બચીએ. અને ત્રીજા નંબરનો કુસંગ છે અંદરનો કુસંગ. આપણા ખોટા વિચારો, આપણી ખોટી આસક્તિઓ, આપણું ખોટું અભિમાન, બરાબર, કામ ક્રોધ લોભ અંદરનો મોટો કુસંગ છે, એનાથી ડરીએ. આ ત્રણથી જો બચીએ ને તો કામ થઈ જાય. અદ્ભુત પ્રાર્થના કરે છે. અને મહારાજ માનરૂપી મારો બળવાન શત્રુ છે, નિખાલસ એકરાર કરે છે. માચા ખાચર નિખાલસપણે મહારાજની આગળ પ્રાર્થના કરે છે, નિર્દોષ પ્રાર્થના જુઓ, કન્ફેસ કરે છે, બરાબર ને? માનરૂપી મારો બળવાન શત્રુ છે, એ ક્યારેય મને આવે નહીં, અને માન જો મારા અંતઃકરણમાં આવે તો અવશ્ય આપનો દ્રોહ કરાવે. ઘણી વાર હરિભક્તોને સભામાં વાત કરું છું, તમને બધાને ખબર હશે શું કે ભાઈ મને ડાયાબિટીસ છે, આટલા 110, 115, 120 સુગર, બરાબર 130, બધાને ખબર હશે, જેને જેને હશે એને. કોઈ કોલેસ્ટ્રોલની ખબર હશે. માણસ માત્રને પોતાના રોગની ખબર હોય, એ રોગને જાણ્યા પછી એને વારંવાર ચેક કરાવે, કંટ્રોલ કરે, ધ્યાન રાખે. મોટા ભાગના અમેરિકામાં રહેનારા માણસો તો આટલા એલર્ટ છે છે ને છે. આપણા રોગની આપણને ખબર છે, પણ આપણા દોષની આપણને ખબર છે? તમને એક નાનું પેપર આપવામાં આવ્યું હોય કે તમારો કામ, તમારો ક્રોધ, તમારો લોભ, તમારું માન, તમારી ઈર્ષ્યા કેટલા પર્સન્ટેજ છે, કેવી કેવી રીતના છે, તમે વર્ણન કરી શકો? મોટા ભાગના ફેલ થશે. મોટા ભાગના મંદિરમાં આવનારા, સત્સંગમાં બેસનારા, સત્સંગ સાંભળનારા એમ જ માને છે, હું તો હા દાદા બોલા એકદમ, હા હું તો એકદમ નિર્દોષ, હવે અક્ષરધામમાં બેસવા જેવો થઈ ગયો છું. બોલો, નરકમાં સ્થાન ન મળે હોય ઘણા, હા આ તો કહેવાય નહીં. બાકી આપણને ખબર હોવી જોઈએ આપણા કયા દોષ છે, આપણને ખબર હોવી જોઈએ આપણા કયા દોષ આપણને છેતરે છે, આપણને ખબર હોવી જોઈએ આપણી કઈ ઇન્દ્રિય વધારે ચંચળ છે, તો એને કાબુ કરી શકીએ, તો એને કંટ્રોલ કરી શકીએ, તો એને ધીમે ધીમે પાછી વાળી શકીએ. પણ ખબર જ નથી, ગબરગંડ જેવા છે. આ તો કહેવાય નહીં, એક દ્રષ્ટાંત છે. એકવાર શ્રીજી મહારાજે સુરા ભક્તને પૂછ્યું કે ભગત તમને કંઈ સંકલ્પ થાય? સુરા ખાચર કે મહારાજ ભણું તમે મળ્યા, હવે સંકલ્પ સેના? આપણાથી 100 ગાઉ દૂર રહે, તો બળવાળા હતા. પછી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમને કંઈ સંકલ્પ વિકલ્પ થાય? તો સ્વામીએ તો આમ નર્મદાની રેતી હતી મુઠ્ઠી ભરી, અને આમ મુઠ્ઠીની ધાર કરીને સ્વામી બોલ્યા, મહારાજ આમાં જેટલા રજકણ છે ને એટલા સંકલ્પ વિકલ્પ થાય છે. લો, સમજાણું તમને? પોતાના સંકલ્પને ઓળખવા માટે પણ મુક્તાનંદ સ્વામી જેવી સાધુતા અને વિચારસરણી જરૂરી છે. વચનામૃતમાં દીનાનાથ ભટ્ટ પ્રથમનું 30મું, મહારાજ કે તમારા જેવો કોઈ વિદ્વાન અને ડાયો હોય ને એને થોડા ઘણા ગાઢ સંકલ્પ ખબર પડે, બાકી તો બધા ગાઢ સંકલ્પમાં ડૂબેલા જ છે. કાળા કપડામાં ગમે એટલા કાળા ડાઘ પડે ને દેખાય જ નહીં, આ તો કાળા ધબ્બા બધા ઘાંચીના કપડાં પહેરીને બેઠા છે. ઘાણી ચલાવનાર ઘાંચીનું કપડું હોય ને
એ ઉજળું હોય દાદા, આ તમારા કપડાં જેવું હોય, એ જોયું છે ને કેવું હોય, એમાં તેલ પડે, એમાં ડાઘ પડે, દેખાય કે એવું કાળું ડિબાંગ થઈ ગયું હોય ને, ભથાણા જેવું, કે એમાં ગમે એટલા કાળા ડાઘ પડે ને દેખાય જ નહીં. આપણી મલિનતા એટલી બધી વધી ગઈ છે. મેલી ચાદર ઓઢકે કેસે દ્વાર તુમારે આવું માટે ભક્તો, સત્સંગ કરવા કરતા પણ કુસંગનો ત્યાગ કરવો અધિક શ્રેષ્ઠ છે. હું ઘણી વાર ઉત્તર ભારતના મહાન સંતને યાદ કરું, મને એની વાત બહુ ગમે છે, બહુ ગમે છે. સત્કા સંગ અર્થાત અસત્કા પરિત્યાગ, અસત્કો છોડના હિ સચ્ચા સત્કા સંગ હે. સત્સંગ એટલે શું? તમે સત્યને શરણે ગયાનો અર્થ શું થયો? વિભીષણ રામને શરણે થયો એનો અર્થ શું થયો? એને રાવણને છોડ્યો પછી રામનું શરણ આવે ને, એમ સત્સંગનો અર્થ થાય અસત્યનો ત્યાગ, એ જ સતનો સંગ છે. કુસંગનો ત્યાગ એ જ સાચો સત્સંગ છે. પ્રથમનું વચનામૃત 8મું મેં વાંચ્યું હતું, તમને કહ્યું હતું સત્સંગની કેટલી મોટી પ્રાપ્તિ છે, સાધુના સમાગમનું કેટલું મોટું ફળ છે. આજે ફરીવાર વાંચી દઉં, માચા ખાચર નિખાલસ ભાવે નિષ્કપટ થઈને ભગવાન શ્રીહરિ આગળ એકરાર કરે છે, પ્રભુ મારામાં મોટામાં મોટો અંતઃશત્રુ માન છે. એ માન કેવી રીતે નડે છે, માન કેવું હોય એનું વર્ણન હમણાં કરશે માચા ખાચર. માફ કરજો, બધામાં પડ્યું છે, આપણા બધામાં મોટા મોટો અંતઃશત્રુ જ આ છે. જેણે મન જીત્યું ને એ જ માન જીતી શકે, હજી જેણે મન જીત્યું નથી એ માન જીતી ન શકે. અને જેણે અભિમાન માન જીતી લીધું એને બધા જ દોષ જીતી લીધા. માન મૂલો મહાન દોષ ક્રોધાક્ષોત્ર પ્રવર્તતે યો ભસ્મસાત કરોત્યાસુ દાન વ્રત તપોયમાન. માન અનેક દોષોનું મૂળ છે. ક્રોધ માનવાથી ઉત્પન્ન થાય, નિર્માની માણસને ક્રોધ ના આવે, માની માણસને જ ક્રોધ આવે. ક્રોધ એ માનનો દીકરો છે, ઈર્ષ્યા એ માનની દીકરી છે, અસૂયા એ માનની નાની ને વાલી દીકરી છે. બોલો, માનનું કુટુંબ તો એટલું મોટું છે ને. જો વચનામૃતના શબ્દો થોડા વાંચું ખાલી, આપણે શું કરવાનું છે ખ્યાલ આવે. પ્રથમનું વચનામૃત 8મું, સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. એકવાર મહારાજ બોલ્યા, ફરીવાર બોલશે જો. અને જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે, બીજી વાર રિપીટ કર્યું, વચનામૃતમાં ઉપરા ઉપર રિપીટેશન લગભગ નથી કોઈક જ જગ્યાએ જ્યાં મહારાજને ખૂબ ભાર મૂકવો છે. અને જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. એક હરિભક્તનો ફોન આવ્યો કે સ્વામી, અમારા ઘરે ફોન આવ્યો એક સ્વામીનો, બહેનો સાથે વાત કરે છે, બહેનોના હાથનું જમે છે, સોફા પર બહેનોની બાજુમાં બેસી જાય છે. એવા સ્વામીને અમારા ઘરે પધરામણી કરવા આવવાની ઈચ્છા બહુ જ છે, સામેથી સ્વામી પાછળ પડ્યા છે તો શું કરું? બોલો, કલ્યાણ બગાડવું હોય તો રસ્તો લેજો. સ્વામીનો અર્થ શું થાય? તમારા ઘરના રોટલા ખાઈ સ્વામી કહેવાય? તમારા ઘરના બહેનોની બાજુમાં સોફા પર બેસીને વાતો કરીને સત્સંગ કરાય સત્સંગ કહેવાય? બોલો, કહેવાય સત્સંગ? એક હરિભગત વાત કરતા હતા, સ્વામી અમે ત્યાં ગયા અને ત્યાં તો પછી આવી બધી વાતો થતી હતી કે બસ એક શ્રીજી મહારાજ જ આપણે જોવાના, આ સાધુ બાજુ તો લંપટ છે, લુચ્ચાઓ છે, પૈસા માગવા આવે છે. મેં કીધું, ભગત તમે ત્યાં બેઠા રહ્યા, તમને શરમ પણ ના આવી? એટલી વાતો તમે સાંભળી, ધિક્કાર છે તમને, કરનારા તો છે જ, પણ તમે પણ શું કામ બેઠા ત્યાં? આપણા કાને એવી વાત સાંભળી જ કેમ શકે? મહારાજે વચનામૃતમાં કીધું, પાજી પળવની છાયામાં દબાવવું નહીં, તીખા બાણ જેવા વચન કેવા, કાં ત્યાંથી ઊભા થઈને નીકળી જવું. આ કુસંગ છે. જોયું, મને આશિત ભગત એક દિવસ વાત કરી કે સ્વામી કુસંગની તાકાત જબરજસ્ત છે. હા, ક્યારેક મારું બેટું સાંભળવું હોય ને, ક્યારેક સાંભળવું હોય ને, ખાલી આમ અમસ્તા સાંભળવું હોય ને,
તો પણ ક્યારેક સાધુનો અભાવ આવી જાય છે, એમના અનુભવની વાત કરી. અને બહુ સાચી વાત છે, આવા દુષ્ટ માણસની વાત સાંભળી હોય ને એ યાદ ન રાખવી હોય તો એ યાદ રહી જાય, અને ક્યારેક પછી સંતનો ક્યારેક પછી ભગવાનના ભક્તનો અભાવ આવી જાય. શા માટે અભાવ લઈએ, શા માટે અભાવ લઈએ? આજ સવારની કથામાં શ્રીજી સ્વામી બહુ સરસ વાત કરી હતી, ખબર છે ને તમને કે નહીં? થાય તો વંદન કરીએ, ના થાય તો દૂર રહીએ. આપણે કોઈનો દ્રોહ નથી કરવો. મેં પેલા ભગતને જ કીધું, મેં કીધું સ્વામીને આવવાની ઈચ્છા છે જુદી વસ્તુ છે, પણ સારા સંત હોય સાચા સંત હોય તો 100 વાર આપણા મસ્તક ઉપર, બરાબર. તમે આટલું બધું જાણો છો ને તમે જ જો વર્ણન કરો છો ને એવું જ જો ચરિત્ર હોય એ સાધુ જ નથી, એ પધરામણી કરવાના લાયક નથી. નિષ્કુળાનંદ સ્વામી ક્યાં સુધી કીધું, ખાધું જે હરામીએ એને તમે ખવરાવશો, એને તમે દક્ષિણા આપશો, એમાં તમારું કે એનું કોઈનું હારું નથી થવાનું. હા, એક ગરીબ માણસ તરીકે તમારે ભેટ આપ્યું તો આપી દો, બોલો કેવો કુસંગ છે. એક હરિભગતનો ફોન આવ્યો, આ તો જાહેરમાં કુસંગની વાત છે એટલે કેવી પડે મારે. એક હરિભગતનો ફોન આવ્યો, સ્વામી ઇન્ડિયાથી ફોન આવ્યો, મને ઓળખ્યો, હા તારો તમારો ભત્રીજો, તમે ભૂલી ગયા મને? હા, અમેરિકા બધાને ડોલર આપો છો, મને થોડા ડોલર મોકલો ને. લો, તા ભગતે મને ફોન કર્યો, સ્વામી મારો ભત્રીજો આ રીતે એક જગ્યાએ સાધુ થયો છે અને ફોન આવે છે વારંવાર ને ડોલર થોડા મોકલવાનું કહે છે, મંદિરની સેવા કરવાનું કહે છે, શું કરું? મેં તો ભત્રીજા તરીકે મોકલજો, સ્વામી તરીકે. સાધુમાં ભિખારીમાં ફેર છે હે હરીશભાઈ, દુઃખ થાય. કુસંગને ક્યાં ઓળખશું? હરિભગતો એ મંદિરમાં આવે બેસે, સભામાં બેસે, ઘસાતું બોલે, સત્સંગમાં સ્વામી તો બધી વાત કરે, આપણે આપણી રીતે ચાલવાનું હોય, આપણી રીતે કરવાનું હોય, હિંમત વિનાની વાત કરે. વચનામૃતમાં મહારાજ કે નપુંસક છે, એની વાત સાંભળો તો એક દિવસ ઉપવાસ કરવો, કારણ કે એવી વાતો જ આપણને સત્સંગમાંથી પાછી પાડે છે. અમેરિકા આવ્યા પછી મેં પુષ્કળ અંગ્રેજીના પુસ્તકો પોઝિટિવ થિંકિંગ વિશે વાંચ્યા. આપણાથી થાય તો સારું વિચારીએ, આપણાથી થાય તો સારું બોલીએ, આપણાથી થાય તો સારું જોઈએ. આપણને લાગે સમથિંગ ઇઝ ડાઉટફુલ, આપણને લાગે સમથિંગ ઇઝ સસ્પિશિયસ, બરાબર, તો આપણે દૂર રહીએ. આપણે શા માટે નિંદા કરીએ? આપણે શા માટે કોઈનો દ્રોહ કરીએ? આપણે ક્યાં રાજા છીએ કે એને દંડ દેવો આપણી ફરજ છે? કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે, સત્સંગ કરે છે, એનું ફળ જુઓ. નંબર એક, ત્યારે દેહને વિશે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. સાચા સત્સંગનું ફળ, કુસંગ છોડીને કરેલા સત્સંગનું ફળ, નંબર એક અહમ બુદ્ધિ ટળી જાય, નંબર બે દેહના સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, નંબર ત્રણ ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે, અને નંબર ફોર ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. બોલો, આ ચાર વસ્તુ આવે તો માનીએ આપણે સત્સંગ પરફેક્ટ રીતે કરીએ છીએ. આ ચાર વસ્તુ નથી આવતી તો સમજવું હજી કોઈક જગ્યાએ આપણે વી આર એટેચ્ડ વિથ કુસંગ. ત્રણ પ્રકારના કુસંગમાંથી એકાદ પ્રકારના કુસંગ જોડે આપણે કનેક્ટેડ છીએ. ઉમરેઠમાં નિત્યાનંદ સ્વામી શાસ્ત્રાર્થ કરે, 3 દિવસથી આ સ્વામી જીતી ન શકે. નિત્યાનંદ સ્વામી જેવા પંડિત, જેતા યહ પંડિતાનામ જગતિ વિવદતામ દેવતાચાર્ય વક્તા યસ્મૈ પ્રાદાત પ્રસન્નો નિજદૃત વસના દિન યસૌ પૂર્ણકામઃ આવા મહાન. બૃહસ્પતિ જેવી જેની બુદ્ધિ કહેવાતી, આવી પ્રતિભા. અને નિત્યાનંદ સ્વામી મૂંઝાયા, અકળાયા, શું કરવું? ગોપાળાનંદ સ્વામી પધાર્યા, સ્વામીને પ્રાર્થના કરી, શ્રીજી મહારાજે પોતાના સ્થાને સ્વામીને મૂકેલા. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, સાધુ એક વાત કરું, શું? તમે જેના ઘરેથી અન્ન ભિક્ષા તરીકે લાવો છો એ બંધ કરી દો, એ પવિત્ર અન્ન નથી. જુઓ, વિચારો, એક અપવિત્ર વ્યક્તિના ઘરેથી આવેલું અન્ન પણ માણસની બુદ્ધિ અને મન ઉપર આટલી અસર કરી શકતું હોય એ નિત્યાનંદ સ્વામી જેવા માટે, તો તમે ને હું કઈ ખેતરના, હે આપણે કઈ કયા ખેતરના મૂળા?
આટલી હદ સુધી આપણે કુસંગથી દૂર રહેવાનું છે, આટલી હદ સુધી આપણે કુસંગને છોડવાનો છે. હવે વિચારી લઈએ. એટલી સરસ વાત કરે છે માચા ખાચર મહારાજ, કુસંગથી બચાવજો અને તમારા એકાંતિક ભક્તોના સંગમાં સતત રાખજો. મારામાં માન ભયંકર છે, તે માન જો મારા અંતઃકરણમાં આવે ને તો અવશ્ય આપનો દ્રોહ કરાવે. માનનું પહેલું કામ શું કરાવે? દ્રોહ કરાવે. કામ, ક્રોધ અને માન એ ત્રણ જો આવે ને તો મહારાજ બુદ્ધિને હીન અને ભ્રષ્ટ કરી દે. કામ ક્રોધ અરુ માન હી તેના, તીન સો આયે મતે કર દે હીના. કામ ક્રોધ અરુ માન હી તેના, સો આયે મતે કર દે હીના. ઇન સે મતી હોત વિપરીતા, એસે હી એહે શત્રુ રહિતા, એસે હી એહે શત્રુ રહિતા. મહારાજ આ ત્રણ આવે ને તો બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે. પછી ન કરવાનું માણસ કામ કરે, ન કરવાનું કામ કરે એટલે એનો વિનાશ થાય. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. ભગવાન જેને તારવા ઈચ્છે છે એને નાવ લઈને તારતા નથી, ભગવાન જેને મારવા ઈચ્છે છે એને શસ્ત્ર લઈને મારતા નથી, જેને તારવા ઈચ્છે છે એને સારી બુદ્ધિ આપે છે અને જેને મારવા ઈચ્છે છે એને અવળી બુદ્ધિ આપે છે. નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે. ભગવાને એક જ માસ્ટર કી પોતાના હાથમાં રાખી છે, અહીંની અહીંની તમારી પાસે સારા વિચાર, સારા કામ કરાવે, સારા વિચાર જ આપે. સારા વિચાર આપે એટલે સારા કામ તમે કરવાના જ છો. સારા કામ કરો એટલે સારું ફળ મળવાનું જ છે. જેનો વિનાશ કરવા ઈચ્છે ને, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, અવળી બુદ્ધિ કરે, કોઈનો દ્રોહ કરે, સજ્જનનો દ્રોહ કરે, ભક્તોનો દ્રોહ કરે અને પરિણામ એ આવે એનો પાપનો ઘડો ભરાય અને પાપનો ઘડો એવો ભરાય એવો ભરાય. આ દુનિયાના મહાન સિકંદરો, આ દુનિયાની મહાન હસ્તીઓ, આ દુનિયાના મહાન ધુરંધરો ધૂળ ચાટી ચાટીને મર્યા છે. ઇતિહાસમાં જુઓ હમણાંની આ ઘટના, ગદ્દાફી કેવી રીતે મર્યો, કોઈ મને વિડીયો બતાવ્યો, આપણને થયા કે રાજા આવી રીતે કૂતરાની જેમ મરે. હમણાંની કથાઓ એવા તો એક બે નહીં, કંઈક દાખલાઓ છે. લાદેન તમે બધા જાણો છો કેવી રીતે મર્યો. એના પૈસા, એની બુદ્ધિ, એની આવડત, એની શક્તિ, એની કુશા કોઈ વસ્તુ કામ લાગી નથી લાગતી. કેવળ ને કેવળ આપણે કરેલા સારા કામ એ જ આપણને સારું ફળ આપશે, અને ખરાબ કામ કર્યા હશે તો ગમે એટલા બચવા જશું તો ખરાબ ફળ મળવાનું. પાછા વળીએ, નિખાલસ થઈએ, ભગવાન અને ભગવાનના સંત પાસે નિષ્કપટ થઈએ, પાપથી ડરીએ, ડરવા જેવું પાપ છે, પાપથી પાછા વળીએ. આ કરવાનું છે બસ. આ કથા સાંભળીને આજ આપણે શીખવાનું છે. કેવો નિખાલસ એકરાર કરે છે જુઓ મહારાજ. એ ત્રણથી બુદ્ધિ વિપરીત થઈ જાય છે, માટે ત્રણ શત્રુઓ અતિ ભયંકર છે. જે ભગવાનનું ભજન કરતા હોય છે તેને તે અંતઃશત્રુઓ ભજનમાં વિઘ્ન કરાવે છે. તે દોષો જીવને સત્સંગથી દૂર કરી દે છે. અમારી કાઠીની જાત તો કાયમ માટે આ વિઘ્નો રહ્યા છે. કાઠીની જાતમાં તો આ વિઘ્નો કાયમ રહ્યા છે. માન પણ એટલું બધું હોય, ક્રોધ પણ એટલું, માનો એટલે બધું આવે. માન તો અમને તરત જ મારી નાખે છે. અમારી જાતમાં માનનો તો કોઈ પાર જ નથી બોલો. અને કાઠીની તો ખબર છે ને તમને, કરડી કોમ હે. માનનો અર્થ થાય અક્કડપણું. માનનો અર્થ થાય ઝુકતા હે વો જિસમે જાન હોતી હે, અક્કડપન તો મુર્દો કી પહેચાન હોતી હે. ઝુકતા હે વો જિસમે જાન હોતી હે, અક્કડપન તો મુર્દો કી પહેચાન હોતી હે. અક્કડપણું આવી જાય, ઝૂકી ન શકે, નમી ન શકે, છોડી ન શકે, વળી ન શકે, પોતાની ભૂલ સ્વીકારી ન શકે. આ બધા માનના લક્ષણો છે. થોડું સમજવા જેવું તત્વ છે એટલે આપણે આને
વધારે વિશેષ થોડા ઊંડા ઉતરીશું. હિતેચ્છુ બનીને ખુવાર કરી દે છે, જો અમને માન આપીને બોલાવો તો જ તમારા ઉપર અમને ભાવ રહે. માની માણસ કેવો હોય ને શું શું કરે મેં કથામાં વાત કરી હતી. દરેક વસ્તુને માપવાનું મીટર હોય, દરેક વસ્તુને દૂધમાં પાણી કેટલું મિક્સ કર્યું છે એ ચેક કરવા માટેનું મીટર હોય, બરાબર. બ્લડમાં સુગર કેટલી વધી ગઈ છે એ માપવાનું મીટર હોય. શરીરમાં ટેમ્પરેચર કેટલું વધી ગયું છે માપવાનું મીટર હોય, બરાબર ને. એમ આપણા જીવનમાં કેટલું માન છે એ માપવાનું મીટર કયું કયું? પ્રશંસા જેને મીઠી લાગતી હોય તો સમજવું કે હજી અંદર થોડું થોડું માન પડ્યું છે. આપણા વખાણ થાય ને આપણને ગમતું હોય તો સમજીએ કે આપણામાં હજી માન પડ્યું છે. બોલો, આપણે બધા નીકળીએ કે નહીં એમાં? હા કે ના? તો કયો અઘરું છે ટાળવું, હા, પણ સાવધાન થઈએ તોય ઘણું છે. આપણને ખબર પડી જાય કે આપણા માન છે તોય ઘણું છે. આપણને ખબર પડી જાય આપણા આટલા ટકા માન છે તોય બહુ છે. 100% દોષ ટળતા નથી, એ તો ભગવાનની કૃપા થાય ત્યારે ટળે છે. આપણે તો દાખલો કરવાનો છે. તમારામાં નહીં, અમારામાં, તમારા કરતા આ માન અમારામાં વધારે હોય એટલે આપણા સંતો કહે છે. ગુરુજીએ પણ ઘણીવાર કથામાં વાત કરી છે, ગ્રહસ્થને વધારેમાં વધારે અઘરો કામ છે, કારણ કે એણે દરરોજ સ્ત્રીના પ્રસંગમાં રહેવાનું એટલે કામ જીતવો અઘરો છે. અને સાધુ માટે અઘરામાં અઘરો માન છે, કારણ કે રોજ એને માન મળે. સાધુને રોજ માન મળે, સાધુના રોજ વખાણ થાય. અને તમે ગમે ત્યારે ઘરે જાઓ એટલે આવી જ બને તમારી. તમને તો ટપણા મારી મારીને એવા ઢીલા કરી દીધા હોય ને, સ્મૂથ કરી દીધા હોય ને, સરસ મજાના. તમે માન રાખો એ ક્યાં? કોણ તમને હાર પહેરાવે બોલો? કોણ તમને પગે લાગે? કોણ તમને ધોતી ઉઢાડે? કોણ તમને હાથ જોડે? આ બધું માન કોને મળે છે? અને પાછું કેવું મળે? જો, ડોબાને ખાણ અને માણસને વખાણ, ડોબાને ખાણ અને માણસને વખાણ. આલો કે માલો હારો અને માલો કે આલો હારો. સ્વામી કે ભગત અમારા એકાંતિક, અને ભગત કે અમારા સ્વામી તો મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી જેવા, ઘણાને એનાથી આગળ લઈ ગયા છે, એનાથી આગળ લઈ ગયા છે, એવા વખાણ હદ કરી નાખી. હું વધારે બોલું તો રાજી રહેજો મારા ઉપર. આ તો બધાનું સાધુ સમાજમાં માન એટલું ભયંકર આવી ગયું છે, એટલું ભયંકર. શ્રીજી મહારાજના સમયમાં 500 પરમહંસ હતા, કોઈ સાધુ બીજા દોષે કરીને પડ્યા હોય એવા દાખલા નથી, પણ માને કરીને મોટા મોટા સાધુઓ. એક બાજુ નિત્યાનંદ સ્વામી બેસે અને એક બાજુ નિર્વિકલ્પાનંદ સ્વામી બેસે, આવા પ્રકાંડ પંડિત જતા રહ્યા સત્સંગમાંથી. એક બાજુ બ્રહ્માનંદ સ્વામી બેસે, એક બાજુ પૂર્ણાનંદ સ્વામી બેસે, આવા મહાન સંત સત્સંગ છોડીને જતા રહ્યા. એક બાજુ પ્રેમાનંદ સ્વામી બેસે અને એક બાજુ કીડી સખી બેસે. પ્રેમાનંદ સ્વામી કરતા કીડી સખીની મીઠાસ ગળાની વધારે હતી એવું કહેવાય. એ જ્યારે ગાતા ને ત્યારે એના ગળામાંથી જાણે મોતી ખરતા હોય ને આવી મીઠાસ હતી, હા, કરોડ કરોડ રૂપિયાના મોતી નીકળતા હોય ને આવું મીઠું ગાતા. ઓળખે જ કોઈ આજે? નામ પણ જાણો છો તમે? કેટલા સાધુઓ, કેટલા હરિભક્તો. અલૈયા ખાચર પહેલી લાઈનમાં પહેલા બેસે, એના ઉપદેશે કરીને 16 જણા સાધુ થયેલા, પણ સત્સંગ છોડીને જતા રહ્યા. કારણ શું? કારણ શું? માન. એટલે આપણે આનાથી ડરીએ. તમારા કરતા અમારે વધારે ડરવાનું છે એટલે કહું છું. વખાણમાં વિવેક ચુકાય ને તો ખુશામત બને. આ ખુશામત છે ને એ કોઈનું ખૂન કરો ને તમે એટલી ખતરનાક છે. કોઈને ચપ્પુ મારી સ્ટેબિંગ કરી નાખો, બરાબર, એ જેટલું નુકસાન કરનારું છે એટલું જ કોઈને ખુશામત, ખોટી ખુશામત, ખોટો ફૂલાવી દેવો, જાણ્યા વગરનો ફૂલાવી દેવો, બેયનું નુકસાન છે. આપણું આખું ધર્મનું સ્ટ્રક્ચર, ભારત દેશ કેટલો મહાન હતો,
ભારત દેશની આધ્યાત્મિક પરંપરા કેટલી શ્રેષ્ઠ હતી, આખી આધ્યાત્મિક પરંપરા તૂટી હોય ને આની પાછળ કેવળ ને કેવળ ખુશામત, કેવળ ને કેવળ માન. બાપુ 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 કરીને રાજાઓને ખલાસ કરી નાખ્યા, બરાબર, અને અમે જ હાચા, અમારા જ હાચા એમ કરીને ધર્મ જગતને ખલાસ કરી નાખ્યો. હું કેટલા દાખલા તમને આપું, સત્ય ઘટનાઓ છે. એટલા માટે કહું છું, માનથી ડરવું જોઈએ. સારા સારા કુટુંબ પરિવારો માનને લીધે ખલાસ થઈ જાય છે, સારા સારા સંતો પણ માનને લીધે ખલાસ થઈ જાય છે. કેવી સરસ વાત કરે, જો તમે અમને માન આપીને બોલાવો તો જ અમને તમારા ઉપર ભાવ રહે. સ્વામી બે વાર ફોન કરે, ત્રણ વાર હાર પહેરાવે, ચાર વાર પ્રસાદ આપે અને પછી ઓહો આ સ્વામી તો અમારા સ્વામી, લો થાય ના, આ અમારા નથી. સમજી ગયા હરીશભાઈ, કોણ બોલાવે છે હરીશભાઈ? હજી ભગતને એમ થાય કે અમારા સ્વામી ત્યાં સુધી વાંધો નહીં, પણ પછી સ્વામીનો પાટો જોડે 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 જોડે, હા, કે આ ભગતને આપણામાં સાચો ભાવ છે, બાકી બધા આવે છે પણ એ દિવેલ વિગરના દીવા જેવા જ છે. આમ જો થઈ ગયું ને તો બેયનું નાશ છે. સમજ્યા ને તમે, વિવેક ત્યાં ચૂકાય છે. સો વાર અમને માન આપો, માચા ખાચર બોલે છે, જો સાંભળો ભાઈ આ તો, હા, સો વાર અમને માન આપો પણ એક જ વાર જો અપમાન કરવામાં આવ્યું હોય તો ફરીને ક્યારેય તમારું મુખ ન દેખીએ અને તરત જ સત્સંગથી બહાર નીકળી જઈએ એવા અમે છીએ. આ માનનો સ્વભાવ છે. અને પછી તમે કદાચ સો વખત ફરીવાર અમારું સન્માન કરવામાં આવે તો પણ અમે પૂર્વના જેવા સન્મુખ ન થઈએ, એ માન અમારી કાઠી જાતનો સ્વભાવ છે. એ દોષ મારામાં ક્યારેય આવે નહીં. વિચારો તમે, જ્યાં સુધી અમને માન આપો ત્યાં સુધી બીજો કોઈ સત્સંગી અમારા જેવો ન હોય. જો માન, જ્યાં સુધી અમને માન આપો ત્યાં સુધી બીજો કોઈ સત્સંગી અમારા જેવો ન હોય. માન આપો ત્યાં સુધી અમે એવું કામ કરીએ, એવી સેવા કરીએ, એવી દોડધામ કરીએ. માની માણસ મીઠો પણ એવો હોય, હા, એને જો માન આપો ને તો એવો પારો ચડાવો ને, તમારે ઉદાર પણ એવો હોય, દરિયાવ દિલનો પણ એવો હોય, બધું જ હોય માનીમાં, પણ એ બધું કરે, સત્સંગ કરે, સેવા કરે, ધ્યાન કરે, દોડધામ કરે, પૈસા આપે, બધું કરે, પણ કોના માટે? માન પોષણ કરવા માટે. અને જો માન આપો તો જે કહો તે કરીએ, સર્વસ્વ આપી દઈએ. બોલો, વચનામૃતમાં મહારાજ કે કૂતરું હાડકું ચાવે, હાડકામાં શું હોય? એનું મોઢું છોલાય નહીં, એમાંથી લોહી નીકળે તો પણ કૂતરું રાજી થાય. એ માની માણસ એના કોઈક વખાણ કરે ત્યારે પોતે જ ઘસાય ને પોતે પાછો રાજી થાય. માની માણસ સત્સંગ કરે છે ને એ તો કેવો છે? કૂતરું હાડકાને ચાવે ને એના જેવી વાત છે. એમાં સ્વાદ ક્યારેય ના આવે. થોડું વચનામૃત જોઈએ આપણે. હા, લોયાનું વચનામૃત 14મું. તે માન તે શું? તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધ પણ રહે, તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહીં. નીતિશાસ્ત્રમાં એક લખ્યું, સાંભળજો, બધાએ સાંભળવા જેવું છે. વધારે માં વધારે આ આ દુર્ગુણ ધર્મ જગતમાં હોય છે. કોઈ અતિ માણસની, અતિ શ્રેષ્ઠ માણસની, કોઈ પણ રીતે શ્રેષ્ઠ માણસની અતિ હલકા શબ્દમાં નિંદા કરવી એ પણ માનનો સ્વભાવ છે. આપણા દેશમાં તમને ખબર છે, વાતે વાતે નરેન્દ્ર મોદીને લઈ પાડે. મારે સત્ય ઘટના છે, મેં એક હરિભક્તોને સાથે લઈ એક ઓફિસમાં વડોદરામાં, હમણાં ઇન્ડિયા હતા ત્યારે એક કામ માટે ગયેલા, ત્યારે આનંદીબેન ચીફ મિનિસ્ટર, હવે પેલા ઓફિસર એટલો બધો મગરૂરી, એટલો બધો ઘમંડી, એટલો બધો અભિમાની, વાતે વાતે, બોલો, વાતે વાતે આપણને થાય કે આનંદીબેનનું શું બગાડ્યું છે, આપણે તો કામ લઈને ગયા છે આપણું, તો વાતે વાતે જાણે આખી દુનિયામાં એના સિવાય બીજો કોઈ સર્વશ્રેષ્ઠ માનીનો સ્વભાવ છે.
પોતા કરતા અતિ મહાન હોય એની આગળ પણ અક્કડપણું રાખે, એની આગળ પણ સ્તબ્ધપણું રાખે, એટલે પોતાનું મહત્વ દેખાડવા માટે. જોયું, મહત્વાકાંક્ષી હોય એટલે કોઈ શ્રેષ્ઠ માણસ હોય, કોઈ ગમે તે જગતનો, પછી બરાબર જે તે જગતનો કોઈ મહાન વ્યક્તિ હોય, શ્રેષ્ઠ વ્યક્તિ હોય, એના વિશે સામાન્ય માણસ હલકા શબ્દ પ્રયોગ કરે ને, એટલે સમજી જવું કે આનાથી સાવધાન. પેલા ઈસવાનું બગાડ્યું છે, પણ આને એટલી બધી મહત્વાકાંક્ષા છે, એને પોતા સિવાય બધા જ ખોટા લાગે છે. આજે પેલા બાપુને, કાલે પેલા બાપુને, આજે પરમ દિવસે તમને પણ. માની હોય એનો એવો સ્વભાવ હોય, જે પોતાને વખાણેમાં 100 અવગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને. બોલો, અને જે પોતાને વખાણ તો ન હોય તેમાં 100 ગુણ હોય તે સર્વને પડ્યા મૂકીને તેમાં કંઈક જેવો તેવો અવગુણ હોય તેને બહુ માનીને તેને પ્રથમ તો મન વચન તેણે કરીને, તેને એક અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચન તેણે કરીને દ્રોહ કરે, પછી દેહ કરીને પણ તેનો દ્રોહ કરે. લોયાનું વચનામૃત 16મું. તમે વિચારો, કર્ણ બુદ્ધિશાળી હતો, મહાભારતમાં કર્ણ બુદ્ધિશાળી હતો, કર્ણ જ્ઞાની હતો, કર્ણ વિદ્વાન હતો, એને બધી જ ખબર હતી. આ દુર્યોધન નખથી શિખા સુધી ખોટો છે, પણ એક વાત દુર્યોધનમાં હતી, જ્યારે સમય આવ્યો ત્યારે ખરેખર દુર્યોધનને મદદ કરેલી. આ ગુણ એક જ એનામાં હતો. પાંડવોની એક ભૂલ થઈ ગઈ, સમય આવ્યો ત્યારે લોકો ઘા મારેલો કર્ણ ઉપર. કર્ણને ખબર છે મારા સગા ભાઈઓ છે, પાંડવોને ખબર નથી, ખબર છે ને તમને? કર્ણને ખબર છે મારા સગા ભાઈઓ છે. કર્ણે વચન આપ્યું છે માં કુંતાને કે માં મારીશ તો એકને જ, બાકી ચારને તો જીવતદાન આપીશ, ખબર છે ને? મહાભારતના યુદ્ધમાં ચારે ચારને જીવતદાન આપ્યું છે ને, આટલો સત્ય વચન વાળો હતો. વિચારો તમે, બધું જાણતો હતો, પણ તેમ છતાં એક માનને કારણે અસત્યને છોડી ન શક્યો અને સત્યને સ્વીકારી ન શક્યો. સમજો છો ને તમે? ભૂલ થઈ ગઈ પાંડવોની, પણ એ ભૂલ માટે આટલું બધું એને અક્કડપણું ન રાખવું જોઈએ. સમજો છો ને તમે? માનનું બળવાનપણું એવું મોટું છે, ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી. લો, કૂતરા જેવો કયો. વચનામૃત ગઢપુર મધ્યનું 41મું. નાસ્તિકપણાનો હેતુ એ પણ માન છે. વચનામૃતના આધારે થોડા થોડા વચનો વાંચું છું. જેને માન હોય તેને સંતનો અભાવ આવે. કોઈ પણ માણસને કોઈ પણનો અભાવ આવે છે. વેરી સિમ્પલ લોજિક, વેરી ક્લિયર મેથેમેટિક્સ. કોઈ પણ કોઈ પણનું ઘસાતું નેગેટિવ બોલે છે એટલે સમજવાનું આ આના મૂળમાં માન નામનું તત્વ છે, એટલે જ આ નેગેટિવ તત્વ નીકળે. મુક્તભાવ જાગે ને ત્યારે બધામાં સિયારામ મય સબ જગ જાની કરહુ પ્રણામ, અને આખું જગત સિયારામમય ભાષે. સુની ચેવ સ્વપાકે ચ પંડિતઃ સમદર્શિનઃ, એને દરેક જગ્યાએ પછી ભગવાનના દર્શન થાય. મુક્ત ભાવમાં એને બધા મુક્ત લાગે અને માની માણસને બધા હલકા લાગે. અભાવ આવે, ઘસાતું જ બોલે, સાધુનું, સત્સંગીનું, હરિભક્તનું, બધાનું જ. ભગવાનનો પણ દ્રોહ કરેલો માની તો. માની હોય એની ભક્તિ આસુરી કહેવાય. માની હોય ભક્તિ સારી કરે, બહુ સારી. અલૈયા ખાચર કેવી ભક્તિ કરતા હતા, જીવા ખાચર કેવી ભક્તિ કરતા હતા, સાગરમાં આવવાનું છે બધું જ. પણ કેવી ભક્તિ હોય એની? આસુરી ભક્તિ હોય. કેટલી નિખાલસ પ્રાર્થના કરે છે, મહારાજ અમારામાં માન તો છે પણ આવું માન છે, હા આવું માન છે. જેવા કહો તેવા નિયમ રાખીએ, કહો તો ક્યારે અનાજ ખાઈએ નહીં, જો અમને અધિક અધિક માન મળે તો શરીરના ટુકડા કરી નાખવામાં આવે તો પણ એક રૂવાટુંય ચોરીએ નહીં, અને જ્યાં કહો ત્યાં દોડ્યા આવીએ. અમારો સત્સંગ માનથી જ છે. લો, આવો અમે સત્સંગ કરીએ, પણ આ બધાનું પ્રાણ તત્વ કયું છે? હા, કાપી નાખો તો એ વાંધો ના આવે,
દોડધામ કરીએ, જે કયો તે બધું આપી દઈએ, માથું આપી દઈએ, પણ કોના માટે? માન માટે, તમારા માટે નહીં. અને જો માન ન મળે તો તરત જ કુસંગી થઈ જઈએ, કંઠી તોડી નાખીએ. એક એટલા સારા હરિભક્ત, એવા સમજણવાળા હરિભક્ત, એવા વચનામૃતના અભ્યાસી હરિભક્ત, ગુરુજીના અતિ કૃપાપાત્ર હેતવાળા ભક્ત, અમે નાના હતા ત્યારે ખૂબ એને તન મન ધનથી સેવા પણ કરેલી. એકવાર વડતાલ આવે, ચોકમાં ગુરુજીને દંડવત કરે. હવે વડતાલની પૂનમ હોય, કેટલા બધા હરિભક્તો હોય, ગુરુજી હરિભક્તો સાથે વાતોમાં હોય, ખબર પણ ન પડે, ગુરુજીનું ધ્યાન ન ગયું અને પેલા હરિભગતને ખોટું લાગ્યું, એટલી હદ સુધી ખોટું લાગ્યું, હવે કંડારી ગુરુકુલમાં પગ મૂકે એ બીજો. ગુરુજીએ સામેથી ફોન કર્યો, ખબર પડી ત્યારે એના ઘરે 3 દિવસ ગયા, હું પણ જોડે હતો. ઘરે એટલી બધી સેવા કરી, સત્સંગ પણ એટલો સારો કર્યો, સ્વભાવ પણ એવી સરસ કરી. ગુરુજીએ વળી વળીને વાત કરી, ભગત એકાદ વાર તો આવો, અમારી ભૂલ થઈ ગઈ ત્યાં સુધી ગુરુજી બોલ્યા, હવે ગુરુજી એ ભૂલી જવાનું. શું કહે? એ ભૂલી જવાનું, બીજું બધું બરાબર. આવું માથું લાગી ગયું, બોલો, પાછો વળી જ ન શકે માણસ. આપણને એમ થાય કેટલું અક્કડપણું, કેટલું અક્કડપણું, હવે એ ભૂલી જવાનું. હજી નથી આવતા, હજી પગ નથી મૂકતા, લો નુકસાન કોને છે મને કયો? ચાલો, કોને નુકસાન છે? થોડું વિચારવા જેવું છે. આ માન એટલું ખતરનાક, જો આ બધી વાત સાચી લાગે, જેટલી વાત આવે છે ને આના એટલા બધા એક્ઝામ્પલ અત્યારે લાઈવ જીવતા આપી શકાય એવા છે ને. માન ન મળે તો તરત કુસંગી થઈ જઈએ. અમારો સત્સંગ ભાલ પ્રદેશના કુવા જેવો છે. ભાલના કુવા હોય ને તેને સાચવવો પડે, અને સાચવવામાં આવે તો નિસ્દિન રંગ ચડતો રહે. ભાલ પ્રદેશમાં ક્યાંય મોટો કુવો થઈ શકે નહીં, તેમ અમારી જાતિના સત્સંગને પણ સૌ સંતોએ જાણી રાખવો જોઈએ. દ્રષ્ટાંત કેવું આવ્યું બોલો? ભાલનો કુવો છે આ, સાચવશો તો જ આગળ વધશે, જો થોડું ઘણું ધ્યાન ચૂક્યા તો. પોતાની નિર્દોષ અને નિખાલસ વાતો કરે છે. માનનો કેવો સ્વભાવ એ આપણને એક્ઝેક્ટ જાણવા મળે છે. સરસ વાતો છે. 14 ચોપાઈ પૂરી થઈ. આગળની કથા આપણે આવતીકાલે સમજીશું. આપણા બધામાં થોડું ઘણું માન તો પડ્યું જ હોય, તમારા કરતાં અમારામાં વિશેષ માન હોય, આપણે બધા માચા ખાચરની જોડે મહારાજને પ્રાર્થના કરીએ, આપણને બધાને મહારાજ માનથી બચાવે અને મહારાજની મૂર્તિમાં જોડે. બોલો ઘનશ્યામ મહારાજની.